सूरत तापी जिल्लाना खेडूतो नकली बियारण ने लईने परेशान थई रह्या छे। बीज निगम पासेथी पूरता प्रमाणमां बियारण न मळतो होवानो आक्षेप खेडूतो द्वारा करवामां आव्यो छे। खेडूतोनुं आ मुद्दे निवेदन आव्युं छे। खेडूतोए जणाव्युं के खेडूतोने खानगी एजन्सी पासेथी बियारण लेवू पड़े छे। खानगी एजन्सी पासेथी लेवाता बियारणमां कोई ज गेरंटी होती नथी। खानगी कंपनीनुं बियारण दर वर्षे खेडूतो माटे जोखमी बनी रहे छे। सहकारी मंडळीઓમાંથી बियारण नहीं मळतु। खानगी एजेंसीओ ने बियारण पर अंकुश लावा खेडूतोनी मांग छे। उत्तर गुजरात सहित आ विस्तारोमांथी नकली बियारण आवी रह्या होवानी फरियादो पण उठवा पामी छे। अधिकारीओ नकली बियारण मामले सक्रियता दाखवे तेवी खेडूतोए मांग करी। परंतु आ सरकारनी अने खेतीवाड़ी अधिकारीओनी बेदरकारीने कारणे एटला प्रमाणमां जथ्थो उपलब्ध न करावाने कारणे खेडूतोए खानगी जग्याएथी आ बियारणो लेवा पड़े छे अने एनी कोई धाराધોરણ કે યોગ્યતા ન હોવાના કારણે જ્યારે વાવણી કર્યા પછી ઘણીવાર પાક નિષ્ફળ જવાની ભીતિ અને વારંવાર આવી ફરિયાદો આવે છે। પરંતુ જિલ્લાનું ખેતીવાડી તંત્ર છે એ હંમેશા એક જ વાત કરે છે કે અમને કોઈ પણ પ્રકારની આવી ફરિયાદો મળતી નથી અને એના અનુસંધાનમાં અમે ફક્ત સહકારી મંડળીઓમાં જ તપાસ કરી છે। મારે સરકારશ્રી અને ખેતીવાડી અધિકારીને વિનંતી કરવાની કે સુરત જિલ્લામાં આજે 50%થી વધુ ખેતીવાડી શાખાની જગ્યાઓ ખાલી છે, બીજ નિગમની જગ્યાઓ ખાલી છે અને 300થી વધુ જ્યારે બીજ કેન્દ્રો હોય, ખાનગી દવાના બીજ કેન્દ્રો હોય તો એની પર એક ચોક્કસ પ્રકારનું એક્શન બનાવીને એને તપાસ થવી જોઈએ અને જે ખાનગી જે બીજો લેવામાં આવે છે એ હિંમતનગર હોય, ઈડરથી હોય અને એ જગ્યાએથી આવા પ્રકારના બિયારણો બીજો આવે છે અને તમે હાલમાં જો તો હાલમાં આ જગ્યાએ મોટા પ્રમાણમાં નકલી બિયારણો પકડવામાં આવ્યા છે। આ સરકારમાં નકલી અસલીનો પારા ખૂબ અઘરું છે કે કે અહીંના વહીવટકર્તાઓ નકલી છે। અગાઉ બી અમારે સંસ્થામાં જ્યારે અમે બિયારણ લાવ્યા હતા દાટીવાલાનું બિયારણ હતું એ બિયારણ જ્યારે અમે કેસ કર્યો છતાં યુનિવર્સિટી તરફથી એને ઓકે જર્મિશન પૂરું છે એમ કરીને અમારો કેસ દાટીવાલા જાતે એમ કહી ગયા હતા કે ભાઈ બિયારણ નકલી છે, મશીન કટ છે, અમે તમને વળતર આપીશું, પણ આજ સુધી વળતર આપ્યું નથી। ઉલટી એ લોકોએ મિલી ભગતમાં આ આખો મામલો દબાવી દીધો છે। આ સાથે બુલેટિન